દિયોદર તાલુકા ભાજપ અને યુવા ભાજપ દ્વારા આજે દિયોદર આરામગૃહ ખાતે ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે દિયોદર બુથ ઉપર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં ભારત સરકાર દ્વારા જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે દિયોદર ખાતે પણ ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા, રમેશભાઈ ચૌધરી, ડોક્ટર હસમુખભાઈ પટેલ સહિત ભાજપના અન્ય કાર્યકરોએ હાજર રહી અટલ બિહારી વાજપેયીને પુષ્પાંજલિ અર્પણ કરી રાહદારીઓને માસ્કનું વિતરણ કર્યું હતું. દિયોદરની કન્યા છાત્રાલય ખાતે પણ સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ ઉપર કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2014થી સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ 25 ડિસેમ્બરના રોજ રાજ્ય સરકાર દ્વારા સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 7મા હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવા તથા 7 પગલા ખેડૂત કલ્યાણ કાર્યક્રમ, સર્વગ્રાહી કૃષિ વ્યવસ્થા નીતિ તેમજ ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ ખેડૂતોને સાધન સામગ્રી તથા સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળીએ કાર્યક્રમને સંબોધન કરતા કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાથી ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, ખેતીવાડી સમિતિના ચેરમેન ઈશ્વરભાઈ તરક, નાયબ કલેક્ટર એમ કે દેસાઈ, રમેશભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ મહામંત્રી પરાગભાઈ જોશી સહિત ભાજપના અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આપણા પૂર્વ વડાપ્રધાન સદ્ય અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને ભારત સરકાર અને ગુજરાત સરકાર સુશાસન દિવસ તરીકે જ્યારે ઉજવે છે ત્યારે આજના દિવસે સમગ્ર ભારતના લગભગ 9 કરોડ ખેડૂતોને 18,000 કરોડ રૂપિયાનું પ્રધાનમંત્રી આત્મસન્માન નિધિ એ આજ આપણા મોદી સાહેબે લાઈવ કાર્યક્રમ કરીને સોશિયલ મીડિયાનો ઇન્ટરનેટ માધ્યમનો ઉપયોગ કરીને લગભગ 8 કરોડ ખેડૂતો સાથે સંવાદ કરીને તમામના ખાતામાં 18,000 કરોડ રૂપિયાનું આજે વિતરણ કર્યું. સાથે સાથે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી આપણા વિજયભાઈ રૂપાણી સાહેબે પણ 7 પગલાં ખેડૂત કલ્યાણના એ અંતર્ગત ખેડૂતોને સીધો લાભ હાથોહાથ મળે એ માટેનો આજનો આ દિયોદર ખાતે કાર્યક્રમ હતો. અહીંયા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શિવાભાઈ, પ્રાંત અધિકારી અને સૌ પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા અને ખેડૂતોને કિસાન પરિવહન યોજના હોય, ગાય આધારિત ખેતી હોય અથવા કૃષિ કીટ અને તમામ 7 પગલામાં આવતી બધી જ સહાયો ખેડૂતોને હાથોહાથ અર્પણ કરી છે. આ સરકાર એ ખેડૂતોથી ખેડૂતો માટે કામ કરતી સરકાર છે, ગરીબો માટે કામ કરતી સરકાર છે અને આજે આ દિયોદર ખાતે આવવાનો મોકો મળ્યો. ખેડૂતોને પણ હું વિશ્વાસ અપાવું છું કે આપણે સૌ ગુજરાત સરકાર અને ભારત સરકાર ઉપર ભરોસો રાખી અને જે સરકાર નિર્ણય લે છે એમાં આપણે સહભાગી થઈએ, આપણે સરકારનો પૂરેપૂરો લાભ લઈએ. અસ્તુ ભારત.